स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। हवे छोटाउदेपुर जिलाना गामे गाम શેરીએ શેરીએ આ ગીત ગુંજવાનું છે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું આજના ગાંધી જયંતિ દિવસ નિમિત્તે ઉજવાયેલ સ્વચ્છ ભારત દિવસ ઉજવણી કાર્યક્રમની. જી હા દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી લઈ ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબર સુધી દેશ આખામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. અને આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમનું છોટાઉદેપુર નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા, અધિક નિવાસી કલેક્ટર અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ગોકલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેડી ભગત, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડ તેમજ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા અને જિલ્લાની વિવિધ પંચાયતોના સરપંચો અને મોટી સંખ્યામાં સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત ઉત્કૃષ્ટ સફાઈ કામગીરી કરનાર સફાઈ કામદારોને એવોર્ડ આપી અને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર દરેક તાલુકાની એક એક ગ્રામ પંચાયતના સરપંચને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. તો કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રસંગોપાત પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને જનજાગૃતિ અર્થે એક શેરી નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વચ્છતાના શપથ લેવાની સાથે સૌ કોઈએ હાથમાં ઝાડુ લઈ અને સફાઈ કામગીરી પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમને સૌ કોઈએ લાઈવ નિહાળ્યું હતું. તો જિલ્લાના 5 તાલુકાની 25 ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર જઈ કચરો એકત્રિત કરવા માટે અપાયેલ ઈ રિક્ષાઓને લીલી ઝંડી આપી અને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું અને કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે અહીં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમ તો આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે, હજુ 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે આપ સૌ પણ આ કાર્યક્રમ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાઓ. પોતાના ઘરથી લઈ આપણે સ્વચ્છતાનું શરૂઆત કરીને આપણું ગામથી લઈ તાલુકો જિલ્લો અને ગુજરાત આપણું સ્વચ્છ બનાવીએ. આજે અહીં આ કાર્યક્રમમાં 25 જેટલી પંચાયતોમાં ઈ રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમામ પંચાયતોને જે આ ઈ રિક્ષા આપવામાં આવેલી છે એ તમામ પંચાયતો આનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે અને પોતાના ગામને પંચાયતને સ્વચ્છ બનાવે એ જ આશા અને અભ્યર્થના અસ્તુ. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.